गुड मॉर्निंग मित्रों, छेल्ले આપણે સ્ટર્નનો એક્સપેરિમેન્ટ જોયો હતો, જે મેક્સવેલના વેગ વિતરણનું ચકાસણી કરતો હતો, પ્રાયોગિક ચકાસણી. અને મેં તમને કીધું હતું બીજો એક એક્સપેરિમેન્ટ છે, ઝાટમન અને કોનો પ્રયોગ છે, એ પણ મેક્સવેલના વેગ વિતરણનું પ્રાયોગિક ચકાસણી માટેનો જ એક એક્સપેરિમેન્ટ છે. તેના વિશે જોઈએ આપણે. તો આ જે આખું સેટઅપ જે દર્શાવ્યું છે, એ સેટઅપ એ ઝાટમન અને કોના પ્રયોગ માટે દર્શાવેલું છે. તો ઈસવીસન 1930માં ઝાટમન અને કો એ બે સાયન્ટિસ્ટે મેક્સવેલના વેગ વિતરણની એક પ્રાયોગિક ચકાસણી કરી હતી, પરીક્ષણ કર્યું હતું. તો અહીં તમને એક એનું એક્સપેરિમેન્ટલ અરેન્જમેન્ટ દર્શાવેલું છે, તો એ હું તમને સમજાવીશ સૌ પ્રથમ. તો અહીં આ સૌ પ્રથમ જોઈએ તો આ ભઠ્ઠી છે, અને આ ભઠ્ઠીની અંદર આપણે જેનો પણ અભ્યાસ કરવાનો છે, એ ધાતુને અથવા એ એલિમેન્ટને આપણે અહીંયા ગરમ કરવામાં આવે છે. ઓકે, અને ગરમ કરતાં એના પાર્ટિકલો એ શું થશે, છૂટા પડે છે, અને એ પાર્ટિકલો ફેંકાશે આ બાજુની દિશાની અંદર. આપણી પાસે આ બે સ્લીટ છે, એક છે S1 અને S2. ઓકે, એ બંને બાજુ આપણે ગોઠવી દીધી છે. આ બંને શું દર્શાવે છે, આપણે આગળ સ્લીટ દર્શાવેલી છે, બરાબર. અને ત્રીજી એક સ્લીટ આ S3 દર્શાવેલી છે. આ એક નળાકારનો તમારો કહી શકો કે નળાકાર ગોઠવેલો છે, પરંતુ આપણા આ જે ડિસ્પ્લે છે એને લંબ ગોઠવેલો છે. ઓકે, તો આ પ્રમાણે નળાકારને તમે ઉપરથી જોશો તો તમને આ રીતે દેખાશે, અને એનો એક ભાગ આ રીતે ખુલ્લો રાખેલો આવે છે. અને ત્યારબાદ આ એનું કેન્દ્ર બતાવેલું છે, અને આ જે નળાકાર લીધો છે, નળાકાર પીપ જેને કહીએ આપણે, સિલિન્ડર D દર્શાવેલો છે. અને આ G વાળો ભાગ જે બતાવે છે કે જ્યાં એ પાર્ટિકલ અંદર એન્ટર થઈ અને ગોઠવાશે. તો હવે આખી અરેન્જમેન્ટ ઉપરથી આપણે જોઈએ કે એ કઈ રીતે પ્રોસેસ થતી હોય છે, અને કઈ રીતે એ અણુઓનું વેગ વિતરણ થતું હોય છે. અને આ જે આખું ચેમ્બર તમને દર્શાવે છે, એ ચેમ્બરને શું કરવામાં આવ્યું છે, શૂન્યાવકાશ કરવામાં આવ્યું છે. એટલે અહીંયા એક વેક્યુમ પંપ લેવામાં આવે છે. શું કરવામાં આવશે, વેક્યુમ પંપ ગોઠવવામાં આવશે, જેના મદદથી અંદરનો ભાગ કેવો થઈ જાય, શૂન્યાવકાશ. અંદરનો ભાગ શૂન્યાવકાશ કરવા માટે વેક્યુમ પંપ દ્વારા એની બધી હવા ખેંચી લેવામાં આવે છે. ઓકે, તો હવે એ પ્રેક્ટિકલી કઈ રીતે વર્ક કરે છે આપણે જોઈએ. તો અહીં આપણે બિસ્મથનો અભ્યાસ કરવાનો છે. આથી આ ભઠ્ઠીની અંદર આપણે બિસ્મથ રાખશું, અને એ બિસ્મથને ગરમ કરવામાં આવશે, એટલે એના અણુઓ અથવા એના પાર્ટિકલ્સ આ રીતે છૂટા પડશે બહાર. ભઠ્ઠીથી ઓપન જશે, બરાબર, આ ભાગ ખુલ્લો હશે, અહીંયાથી એના પાર્ટિકલ્સ આ પ્રમાણે બહારની તરફ ફેંકાય. બે સ્લીટમાંથી પસાર થશે, પછી ત્રીજી સ્લીટ જે આ નળાકારને બંધાવી છે એ સ્લીટ આરે ભાગ છે, અને આટલો ભાગ ખુલ્લો રાખવામાં આવે છે. એટલે પછી એ બધા જ પાર્ટિકલ આ રીતે એક લાઇનમાં ગોઠવાઈ આ રીતે ફેંકાશે અંદરની તરફ. ઓકે, હવે આ જે નળાકાર છે, સિલિન્ડર લીધેલો છે, એ સિલિન્ડરને આ એ ધરી ઉપર રાખી અને મોટરની મદદથી ફેરવવામાં આવે છે. ઓકે, તો એ નળાકાર આપણે જોઈએ તો આ પ્રમાણે આપણે એને ફેરવી શકીએ છીએ. આ રીતે એ નળાકાર શું બધે ફરતો હશે એની ધરી ઉપર, બરાબર. આ પ્રમાણે ક્લોક હોય આપણે એને ફેરવતા રહીએ છીએ, અને એ પાર્ટિકલ જ્યારે આ સ્લીટ S3 એક્ઝેક્ટ એની સામે આવે આ પ્રમાણે, ત્યારે પાર્ટિકલ અંદરની તરફ જમા થતા હશે G પ્લેટ ઉપર. અહીંયા પ્લેટ G દર્શાવે છે, એના ઉપર જમા થતા હશે. તો જો આને આપણે હું ફેરવીશ શરૂઆતમાં, એટલે ધારો કે આટલો ભાગ જ્યારે આવી જશે સ્લીટનો, એટલે આ રીતે, તો પાર્ટિકલ અંદર જવાનું ચાલુ થઈ જશે. ઓકે, તો એ ભાગ આગળ પછી શું થવા મળશે, પાર્ટિકલ શરૂઆતમાં જોઈએ તો આપણે અહીંયા બધે ભાગમાં જમા થવા મળશે. ઓકે, અને પછી જેમ આ સ્લીટ આમ ફરતી જશે, એમ પછી વચ્ચેના ભાગમાં જમા થશે, અને
પછી છેલ્લે અહીંયા ડાબી બાજુ વાળા ભાગની અંદર, એટલે સૌ પ્રથમ જમણી બાજુ ઓપન થશે ત્યાં અહીંયાથી પાર્ટિકલ જમા થવાનું ચાલુ થશે, પછી વચ્ચેના ભાગમાં પાર્ટિકલ જમા થશે અને પછી એ જ પ્રમાણે છેલ્લે ડાબી બાજુવાળા ભાગની અંદર પાર્ટિકલ જમા થશે. એટલે આ રીતે એક રાઉન્ડ પૂરું કરશે એટલે પાર્ટિકલ જમણી બાજુથી માંડી અને ડાબી બાજુ જમા થાય છે. આ રીતે સતત આપણે એને રાઉન્ડ ફેરવતા રહેવું પડે છે, બરાબર. એટલે મોટરની મદદથી એને ફેરવતું રહેવાનું હોય છે. તો આ રીતે પાર્ટિકલ અંદર જમા થશે. તો આના ઉપરથી આપણે કહી શકીએ કે જેનો વેગ વધારે હશે એ પાર્ટિકલ એ જી પ્લેટ ઉપર ક્યાં જમા થશે? જમણી બાજુ, બરાબર. અને જેમનો વેગ ઓછો હશે એ ક્યાં જમા થશે? ડાબી બાજુ ઉપર, લેફ્ટ સાઈડ ઉપર જમા થશે. તો આ રીતે એના વેગ વિતરણ આપણે દર્શાવી શકીએ છીએ. એમનો અલગ અલગ વેગ છે, જે વેગ હશે એ પ્રમાણે એમનું વિતરણ પાર્ટિકલનું આ જી પ્લેટ ઉપર થાય છે. તો આ પ્રમાણે આપણે મેક્સવેલના વેગ વિતરણની પ્રાયોગિક ચકાસણી કરી શકતા હોઈએ છીએ. ઓકે, તો હવે એ પાર્ટિકલની અલગ અલગ ઘનતા આ પ્રમાણે ગોઠવાઈ જશે પ્લેટ જી ઉપર. તો એના ઘનતા અને પ્લેટ જી માટેનો આપણે એક ગ્રાફ દર્શાવીએ, અથવા સ્થાન ઉપર પ્લેટ જી ઉપરનો સ્થાન જે હશે એનો ગ્રાફ દર્શાવીએ, તો આ પ્રમાણે લઈ શકીએ. ધારો કે આ એ પાર્ટિકલની ઘનતા દર્શાવે છે અને આ એ પ્લેટ ઉપર એમનું સ્થાન દર્શાવે છે. ઓકે, તો એ બંનેનો ગ્રાફ આપણે દર્શાવીએ તો એ ગ્રાફ આ પ્રમાણે આપણને મળશે. તો આના ઉપરથી આપણે કહી શકીએ કે જે છેડાવાળો ભાગ હશે શરૂઆતમાં પાર્ટિકલ વધારે જમા, સોરી, છેડાવાળા ભાગ હશે બંને જમણી બાજુ અને ડાબી બાજુ, ત્યાં પાર્ટિકલ ઓછા પરંતુ વચ્ચેના વાળા ભાગની અંદર મેક્સિમમ વિતરણ થતું હશે. અથવા એમ કહીએ કે એની ઘનતા ખૂબ જ વધારે હશે, ત્યાં વધારે જમા થવાનું કારણ મતલબ ત્યાં ઘનતા વધારે હશે અને અહીંયા એમની ઘનતા ઓછી હશે. શરૂઆતમાં ઘનતા ઓછી હશે અને પછી વચ્ચેવાળો ભાગ જેમ કે એક્ઝેક્ટ વચ્ચે પસાર થતા હશે ત્યારે અહીંયા ઘનતા વધારે હશે અને આ બે છેડાવાળા ભાગ દર્શાવે છે એ છેડા ઉપર પાર્ટિકલની ઘનતા કેવી હશે? ઓછી હશે. તો આ થઈ વાત મેક્સવેલના વેગ વિતરણ, એટલે કે જે અણુઓ હશે અણુઓનો વેગ પ્રમાણે એમનું વિતરણ કઈ રીતે થતું હોય છે એની પ્રાયોગિક ચકાસણી દર્શાવેલી છે, બરાબર. તો એ બે અલગ અલગ ચકાસણી દર્શાવી છે. પ્રથમ તો આપણે જે સ્ટર્ન એક્સપેરિમેન્ટ જોયો એ, અને બીજું જે દર્શાવ્યું છે આપણો સ્ટર્નનો એક્સપેરિમેન્ટ છે, અને જે બીજો દર્શાવ્યો એ ઝાટમન અને કોનો એક્સપેરિમેન્ટ છે. ઓકે, તો અહીં આપણું જે યુનિટ 1 છે એ યુનિટ 1 આપણું અહીંયા પૂરું થશે. ઓકે, અને બંને ચેપ્ટર આપણે અહીંયા પૂરા થશે. થેન્ક યુ.